हेलो, नमस्कार। आज आपणे धोरण 2માં અંગ્રેજીમાં યુનિટ 9નો અભ્યાસ કરીશું। તો આપણું 9મું યુનિટ છે ધીઝ એન્ડ ધેટ। તો ધીઝ એટલે આ અને ધેટ એટલે પેલું, એન્ડ છે એ અને માટે ઉપયોગી છે, આ અને પેલું। તો તેમાં સમજીએ તો શું કહે છે તેમાં, કે ધીઝ એટલે આ। હવે ધીઝ જે છે એ નજીકની વસ્તુ દર્શાવવા માટે વપરાય છે। ધીઝ શબ્દ જે છે તે નજીકની જે વસ્તુ હોય તેના માટે વપરાય છે। ત્યાર પછી ધેટ, ધેટ એટલે પેલું। તો એમાં શું કીધું છે કે દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટ વપરાય છે। તો બંને શબ્દો એક વચનમાં જ વપરાય છે। હવે ઇઝ એ તેને શું કહેવાય, છે કહેવાય। આ શું છે, એ ક્રિયાપદ છે। તો ચાલો અહીં જોઈએ, ચિત્રમાં પણ અહીં સરસ મજાની એક નાવ છે અને અહીં એક છોકરી છે, તે પણ નાવ માટે શેનો ઉપયોગ કરે છે, ધીઝનો। તે તેની નજીક છે। ત્યાર પછી તે કાઈટ માટે એટલે કે પતંગ માટે શેનો ઉપયોગ કરે છે, ધેટનો ઉપયોગ કરે છે, કારણ કે પતંગ જે છે તે તેનાથી ઘણું બધું દૂર છે। તો ચાલો હવે જોઈએ આગળ વાક્ય। તો વાક્ય છે ધીઝ ઇઝ અ ટેબલ। તો ધીઝ એટલે આ, ઇઝ એટલે છે, ને આગળ વ્યંજન છે એટલે શું લાગશે, એ। ટી જે છે એ વ્યંજન છે એટલે આગળ એ લાગશે, એટલે ધીઝ ઇઝ અ ટેબલ, આ ટેબલ છે। ત્યાર પછી ધેટ ઇઝ અ ચેર, શું કહે છે, ધેટ એટલે પહેલું, ઇઝ એટલે છે, ને આમાં પણ સી વ્યંજન છે એટલે આગળ શું લાગશે, એ। ધેટ ઇઝ અ ચેર, પેલી ખુરશી છે। ત્યાર પછી ધીસ ઇઝ અ કેપ, આ ટોપી છે। ત્યાર પછી ધેટ ઇઝ એન અમ્બ્રેલા, શું કહે છે, ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે, ને યુ જે છે એ સ્વર છે એટલે તેની આગળ શું લાગશે, એન, એ એન એન। તો પેલી છત્રી છે। ત્યાર પછી ધીઝ ઇઝ એન એક્સ, આ કુહાડી છે, આમાં પણ એ સ્વર છે એટલે આગળ શું લાગશે, એન, ધીઝ ઇઝ એન એક્સ, આ કુહાડી છે। ત્યાર પછી ધેટ ઇઝ અ ટ્રી એટલે કે પહેલું ઝાડ છે। ત્યાર પછી ફન ટાઈમ, તેમાં શું કહે છે, ચિત્રો જોઈ ધીઝ અથવા ધેટનો ઉપયોગ કરીને વાક્યો લખો। અહીં આપણને એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપ્યું છે, તો તેમાં શું કીધું છે, ધેટ ઇઝ અ કાઇટ, એટલે કાઇટ એટલે શું થશે, પતંગ। તો શું કહે છે, ધેટ ઇઝ અ કાઇટ, પેલો પતંગ છે। ત્યાર પછી ધીઝ ઇઝ અ ફોક્સ, ધીઝ એટલે આ, ઇઝ એટલે છે, એ આપ્યો છે, એફ એ વ્યંજન છે એટલે તેની આગળ એ આપ્યો છે। તો શું કીધું છે, કે આ શિયાળ છે। અહીં આપણે સરસ મજાના ચિત્રો આપ્યા છે એટલે સમજવામાં પણ સહેલું પડે અને મજા આવે। ત્યાર પછી કીધું છે, ધેટ ઇઝ એન આઉલ, હવે આઉલ એટલે ઘુવડ, અને આઉલમાં આગળ ઓ છે એટલે તે શું છે, સ્વર છે, તો તેની આગળ શું લાગ્યું છે, એન, એ એન એન। તો તેમાં શું કહે છે, કે પેલું ઘુવડ છે। ત્યાર પછી ધેટ ઇઝ અ બોટ, બોટ એટલે હોડી, તો પેલી હોડી છે। ત્યાર પછીનું વાક્ય આપ્યું છે, ધીઝ ઇઝ એન એપલ, એપલ એટલે
સફરજન. તો તેના માટે શું કીધું છે કે આ સફરજન છે, કારણ કે તે નજીક છે. ત્યાર પછી ધેટ ઇઝ અ કાઉ, કાઉ એટલે ગાય. હવે ધેટ એ શેના માટે ઉપયોગી છે, દૂરની વસ્તુ માટે. એટલે ગાય ઘણી બધી તેનાથી દૂર છે, આ એરાથી દૂર છે, તે તેના માટે શું લાગ્યું છે આગળ? ધેટ ઇઝ અ કાઉ એટલે પેલી ગાય છે, ગાય છે દૂર છે, એટલે ધેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યાર પછી ધેટ ઇઝ એન એક્સ એટલે કે પેલી કુહાડી છે. તેવી રીતે ધીસ ઇઝ અ હેન, હેન એટલે મરઘી થાય. તે કેવી છે? નજીક એટલે ધીસ વાપરવામાં આવ્યું છે. એટલે શું કીધું છે? આ મરઘી છે. ત્યાર પછી ધેટ ઇઝ અ બસ, પેલી બસ છે. ત્યાર પછી ધીસ ઇઝ એન એગ, હવે ઈ પણ સ્વર છે એટલે તેની આગળ એન લાગે, એન લાગે. ધીસ એ શા માટે લાગે? નજીકની વસ્તુ માટે. એટલે શું કે છે કે આ ઈંડું છે. ત્યાર પછી કીધું છે ધેટ ઇઝ અ કેટ, કેટ એટલે બિલાડી. શું કે છે કે પેલી બિલાડી છે. ત્યાર પછી ધીસ ઇઝ અ પેન, પેન એટલે પેલ. તો તેમાં શું કે છે કે આ પેન છે. તેવી રીતે પરિવાર વાક્યો આપ્યા છે. તો તેમાં શું કે છે કે ધેટ ઇઝ એન આંટ, તો પેલી કીડી છે, કારણ કે કીડી શું છે? દૂર છે, ઘણું બધું અંતર છે એટલે કે દૂર છે, તેના માટે ધેટનો ઉપયોગ થાય છે. તો શું કે છે? ધેટ ઇઝ એન આંટ, તો પેલી કીડી છે. ત્યાર પછી ધેટ ઇઝ અ બોલ, બોલ પણ ઘણો બધો દૂર છે એટલે શું કહે છે કે પેલો દડો છે. ત્યાર પછી શું કહે છે કે ધીસ ઇઝ અ ટેપ એટલે કે આ નળ છે, ટેપ એટલે નળ. ત્યાર પછી ધેટ ઇઝ અ હેટ, હેટ એટલે ટોપી. તો તેમાં શું કીધું છે કે પેલી ટોપી છે, તે દૂર છે, એટલે તેના માટે ધેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કીધું છે કે ધેટ ઇઝ અ હેટ એટલે કે પેલી ટોપી છે. તો અહીં મેં ધેટ અને ધીઝના વાક્યો બનાવીને આપ્યા છે, અહીં લખ્યા છે, તમારે તમારા પુસ્તકમાં લખવાના રહેશે. ત્યાર પછી શું કહે છે કે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. તો અહીં સરસ મજાનું ચિત્ર આપ્યું છે, તે તમારે તેમાં તમારા મનપસંદ રંગો પૂરવાના છે, તમારા પુસ્તકમાં જ પૂરવાના છે. ત્યાર પછી અહીં સરસ મજાનું એક ગીત આપ્યું છે, જે અહીં ગાવાનું કીધું છે. આપણે ગાઈશું તો નહીં પણ વાંચીશું. તો તેમાં શું કીધું છે? આઈ એમ અ લિટલ ટીપોટ. ત્યાર પછી શોર્ટ એન્ડ સ્ટાઉટ, ધીસ ઇઝ માય હેન્ડલ એન્ડ ધીસ ઇઝ અ માય સ્પાઉટ. ત્યાર પછી વેન ધ વોટર્સ બોઇલિંગ. ત્યાર પછી હિયર મી શાઉટ, જસ્ટ લેટ મી અપ એન્ડ પોર મી આઉટ. તો તેમાં શું કહે છે? આઈ એમ અ લિટલ ટીપોટ. લિટલ એટલે કે નાનું અને ટીપોટ એટલે કે કીટલી અથવા તો ચાની ઝારી. તો હું એક નાની કીટલી છું. શોર્ટ એન્ડ સ્ટાઉટ, શોર્ટ એટલે કે ટૂંકું, નાનું એન્ડ એટલે અને, ને સ્ટાઉન્ડ એટલે કે સ્ટાઉટ એટલે કે જાડું અને નાનું.
હું એક ટૂંકી અને નાની કીટલી છું. ધીસ ઇઝ માય હેન્ડલ. શું કહે છે કે આ મારું હેન્ડલ છે. એન્ડ ધીસ ઇઝ માય સ્પાઉટ. તો શું કહે છે અને આ મારી શું છે નળી છે. વેન ધ વોટર બોઇલિંગ. શું કહે છે કે જ્યારે તેમાં પાણી ઉકાળું છું ત્યારે શું કહે છે હિયર મી શાઉટ. તો શું કહે છે તેમાં હિયર એટલે અહીં, મી એટલે હું, ને શાઉટ એટલે શું કહે છે ચીઝ. ત્યારે મને ચીઝ મળી જાય છે. જસ્ટ લેફ્ટ મી અપ. અને ત્યારે હું ડાબી તરફથી ઉપર જતો રહું છું. એન્ડ ફોર મી આઉટ. તો શું કહે છે એન્ડ એટલે અને, અને પોર એટલે કે રેડવું, અને આઉટ એટલે બહાર. હું અહીંથી આવું છું અને અહીંથી બહાર નીકળી જાઉં છું. તો આ સરસ મજાનું કાવ્ય હતું. તો અહીં આપણે આપણું 9મું યુનિટ પણ પૂર્ણ કરીએ છીએ. પણ અહીં આપણે જે કાવ્ય જોયું તેમાં સમજ્યા કે અહીં આપણે જે કીટલીનું ચિત્ર આપ્યું છે તેના પરથી જ કાવ્ય અહીં આપ્યું છે, જે સમજવાની આપણને ખૂબ મજા આવી. તો હવે તેમાં આપણે સરસ મજાના રંગો પૂરવાના છે. તો અહીં આપણે આપણું 9મું યુનિટ પૂર્ણ કરીએ છીએ.